समाचार में अगर बात करें तो भावनगर शहर ना काळुबा रोड पर नान भावाड़ी विस्तार में आवेल डॉक्टर जयेशभाई पंड्या ना बंद मकान में 7 लाख ने चोरी करनार मोती तला विस्तार ना बे शख्सों ने नीलमबाग पुलिस से झड़पी लई चोरी करेल मुद्दा माल कब्जे कर्यो हतो तेमज चोरी में संडोवायेला अन्य एक आरोपी ने झड़पी लेवा तजवीज हाथ धरी हती। 5 दिवस पहला शहर ना जाणीता बाळकोना डॉक्टर जयेश पंड्या ने त्यां चोरी थई हती, जेमां 7 लाख रुपयाना सोना चांदी ना गरेणा चोरी थया हता। तो डॉक्टर जयेश पंड्या ने त्यां थयेल चोरी नो भेद 5 दिवस मां ज उकेलायो हतो। तो सीसीटीवी अने बातमीदारो ना आधारे नीलमबाग पुलिस स्टेशन टीम द्वारा बे चोरो ने मुद्दामाल साथे झड़पी पाड्या हता। तो डॉक्टर जयेश पंड्या अने तेमनुं फेमिली बहार गाम गया होवानी रेकी करी घरनो नकूचो तोड़ी सोना चांदीना दागीनानी चोरी करी हती। तो 3 आरोपीमांथी मनोज गोहेल अने असलब बंगारी सैयदनी पुलिस ने अटकायत करी छे, ज्यारे 3जो आरोपी नासिर उर्फ नाग ने पकड़वानो बाकी छे। तो गुनाहित इतिहास धरावता पकड़ायेला 2 आरोपीना कोर्टमांथी रिमांड मंजूर करवामां आव्या छे, जेथी आ सिवायनी चोरीमां संडोवणी छे ते तपास करवामां आवी रही छे। આજથી 5 દિવસ પહેલા ડૉક્ટર જયેશ પંડ્યાના ઘરને લોક મારેલું હતું, એ લોક તોડી અને એના કબાટમાંથી આશરે 7 લાખનો મુદ્દામાલ ચાંદીના સોનાના ઘરેણા જે હતા એ ઈસમ ચોરીને નીકળી ગયેલા, એ અનુસંધાને નીલમબાગ પીઆઈ શ્રી પરમાર દ્વારા પોતાના અંગત બાતમીદારોને એક્ટિવેટ કરવામાં આવ્યા અને ડી સ્ટાફ દ્વારા એક હ્યુમન સોર્સ ઊભો કરી સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી આ અનુસંધાને ટોટલી મુદ્દામાલ 7 લાખનો મુદ્દામાલ સોના ચાંદીના દાગીના જે છે એ રિકવર કરવામાં આવેલા છે। એ અનુસંધાને 2 આરોપી જે છે એને અટક કરવામાં આવેલા છે। એક મનોજ ઉર્ફે ચિમન મહેશ ગોહિલ કરીને છે અને બીજા જે છે અસલમ ભંગારી સૈયદ, એ બંનેને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે। નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરીને તેના રિમાન્ડ લેવામાં આવેલા છે। તેમજ આ ગુનાના કામે જે 3જો આરોપી જે છે નાસિર ઉર્ફે નાગ, એને પકડવાનો બાકી છે। હા, એ જ ગુનાહિત એ લોકોનો ઇતિહાસ છે, એ અનુસંધાને બી જે રિમાન્ડ મળેલા છે એ બાબતે ડીપમાં જઈ કોઈ બીજી કોઈ ચોરીમાં આ ઈસમ સંકળાયેલા છે કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે। એ લોકોની એમો જે બી બંધ મકાન હોય તેનો સર્વે કરી રેકી કરી અને પછી દિવસ કે રાતના કોઈ માણસો ના હોય તો દરવાજોનો નકૂચો તોડી અને ચોરી કરતા હતા। સિદ્ધાર્થ ગોગારી સાથે હિરેન બાયાણી, લાઈવ 24 ન્યૂઝ, ભાવનગર।